ગુડ મોર્નિંગ ડીયર સ્ટુડન્ટ્સ દેશી કૃષ્ણ લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ફાઇવ ધેટ મીન્સ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ કન્સેપ્ટ ઓફ રેવન્યુ સ્ટાર્ટ કર્યું હતું જેની અંદરમાં આપણી ઇન્ટ્રોડક્શન અને એના સિવાય કન્સેપ્ટ ઓફ વેરિયસ કોસ્ટની અંદરમાં બે કન્સેપ્ટ ધેટ ઇઝ રિયલ કોસ્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એ બે ટોપિક કમ્પ્લીટ કર્યા હતા બટ આપણે જોયું હતું કે રિયલ કોસ્ટ અને ઓપોર્ચ્યુનિટી કોસ્ટને મેઝર કરવા માટે પ્રોબ્લેમ્સ પડે છે લાઈક રિયલ કોસ્ટ છે તે નોન મોનેટરી કોસ્ટ છે ને જે આપણું ટેન્શન છે ફેટેક છે બરાબર સ્ટ્રેસ છે એ બધાને આપણે મેઝર નથી કરી શકતા તે રિયલ કોસ્ટનો પ્રોબ્લેમ છે એન્ડ ઇન ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કે જે ફેક્ટર એનો એક જ યુઝ હોય કે કોઈ સ્પેસિફિક યુઝ હોય તે ટાઈપનો ઓપોર્ચ્યુનિટી કોસ્ટને મેઝર કરવું શું પડે છે ડિફિકલ્ટ પડે છે ેટ સિવાય જે થર્ડ પ્રો થર્ડ કન્સેપ્ટ છે જેટ ઇઝ મોનેટરી કોસ્ટ તે એક્ઝિસ્ટન્સમાં આવ્યો મોનેટરી કોસ્ટ આપણને વર્ડ પરથી જ ખબર પડે છે શેની સાથે રિલેટેડ છે મની સાથે રિલેટેડ છે એટલે કે જે કોસ્ટ ઓફ પ્રોડક્શનને આપણે મનીના ટર્મમાં મેઝર કરી શકીએ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન મેઝર ઇન ટર્મ્સ ઓફ મની ઇઝ કોલ ધી મોનેટરી કોસ્ટ બરાબર એટલે કે કોઈ બી કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં જે બી રો મટીરિયલ વેજીસ સેલરી કે કોઈ બી ફેક્ટરી રેન્ટ કે ડેપ્રિસિયેશન એ સેક્સ્ટ્રા જે બી લાગે છે તે બધાને આપણે શું કરીએ છીએ મનીના ટર્મમાં મેઝર કરી શકીએ છીએ તે બધાને શું કહેવામાં આવે છે મોનેટરી કોસ્ટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મોનેટરી કોસ્ટ કહેવામાં આવે છે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે ફોર એક્ઝામ્પલ ઇફ અ ફેક્ટરી પ્રોડ્યુસિંગ પેન્સ ઇનક ધ કોસ્ટ ઓફ રૂપીસ ફિફ્ટી થાઉઝન્ડ ટુ પ્રોડ્યુસ વન થાઉઝન્ડ પેન્ટ બરાબર વન થાઉઝન્ડ પેન્ટ પ્રોડ્યુસ કરવા માટેનો ટોટલ એક્સપેન્સ કેટલો થતો છે ફિફ્ટી થાઉઝન્ડ થતો છે સો ધી મોનિટરી કોસ્ટ ઓફ પ્રોડ્યુસ વન થાઉઝન્ડ યુનિટ ઓફ પેન ઇઝ રૂપીસ ફિફ્ટી થાઉઝન્ડ તો ઇન્સોર આપણે શું કહી શકીએ કે વન થાઉઝન્ડ પેન જે પ્રોડ્યુસ કરવા માટે જે છે તેના માટે કેટલો ટોટલ કોસ્ટ થતો છે રૂપિસ ફિફ્ટી થાઉઝન્ડનો કોસ્ટ થતો છે રૂપીઝનો સિમ રીપો અંદર વર્ડ યુઝ થયો બરાબર ધેટ વાય ધેટ્સ વાય એ કયો કોસ્ટ છે મોનેટરી કોસ્ટ છે બરાબર રૂપીઝ વર્ડ યુઝ થયો એટલે કયો કોસ્ટ છે મોનેટરી કોસ્ટ છે ક્લિયર થઈ ગયું હવે આપણે જે છે તે એમ જોઉં તમને કહેવા માગું તો જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે રિયલ કોસ્ટ છે અને મોનેટરી કોસ્ટ છે આમાંથી એક્ઝામમાં તમને આવવાનું નથી ઇમ્પોર્ટન્ટ નથી બરાબર એટ એમ ઇમ્પોર્ટન્ટ છે બટ અત્યારે તમને એક્ઝામમાં આમાંથી તમને તમારે ખાલી એનો મિનિંગ જ યાદ રાખવાનો છે ફોર ધી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી ચેપ્ટર્સ બરાબર ફોર ધી અંડરસ્ટેન્ડિંગ ઓફ ધી રિમેનિંગ ચેપ્ટર જે તમારે જે છે એના માટે તમારે એના મિનિંગને અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી હતું એટલે ચલાવ્યું છે બાકી એક્ઝામમાં એમાંથી આવવાનું નથી યાદ રાખજો હવે આપણે જોઈએ તો મેઇન જે પ્રોડક્શન કોસ્ટ છે તો તેને આપણે ટુ ટાઇપમાં ક્લાસીફાઈ કરી શકીએ છીએ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ બરાબર તમને એની અંદરમાં ફાઇવ પોઈન્ટ ટુ આખું અલગ આપ્યું છે કે આપણે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ટુ ટાઈપ્સમાં જે છે તે આપણે પ્રોડક્શન કોસ્ટને ડિવાઈડ કરી શકીએ છીએ બરાબર એની અંદર થોડુંક આપણે જોઈ જોઈએ બુકની અંદર આપ્યું છે તે અકોર્ડિંગ ટુ ટાઈમ ટાઈમ પીરિયડ ઓલસો ઇન શોર્ટ ટર્મ મોનેટરી કોસ્ટ ઇઝ પ્રેઝન્ટેડ એટલે કે મેઇન મોનિટરી કોસ્ટને ટુ ટાઇપમાં આપણે ડિવાઇડ કરી શકીએ બિકોઝ રિયલ ઓપોર્ચ્યુનિટીના તો આપણે લિમિટેશન્સ જોઈએ પણ મોનિટરીના નથી એટલે આપણે ટુ ટાઇપમાં ડિવાઈડ કરી શકીએ ધેર આર સમ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન હુઝ ક્વોન્ટિટી કેન બી ચાર્જ ઇઝીલી વિથ ધ ચેન્જ ઇન ધ ક્વોન્ટિટી ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન ઓલસો ચેન્જીસ રો મટીરિયલ એક્સ્ટ્રા લેબર્સ ફ્યુલ આર ધોઝ ફેક્ટર વિચ કેન બી ચેન્જ ઇન ધ શોર્ટ પિરિયડ ધેર ફોર ધી આર કોડ એઝ અ વેરિયેબલ ફેક્ટર એક્સપેન્ડિચર ઓન ધોસ ફૅક્ટર ઇઝ ઓલ્સો નોન એઝ અ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઓલ ઇઝ નોન એઝ ધી વેરિયેબલ કોસ્ટ એટલે કે અમુક કોસ્ટ એવા છે બરાબર અમુક કોસ્ટ એવા છે કે જે શોર્ટ ટર્મમાં બી ચેન્જ થાય છે બરાબર એ આપણે આગળ ફિક્સની વેરિયેબલના કન્સેપ્ટ જોઈશું ને એટલે ખબર પડશે કે એ લોકોએ એવું કેમ કીધું છે કે અમુક કોસ્ટ એવા છે કે જેને પ્રોડક્શનની ક્વોન્ટિટી સાથે લાગે વળગે છે કે આપણે રો મટીરિયલ તો જેટલું પ્રોડક્શન કરવાના જેટલા રો મટીરિયલ જોઈશે બરાબર ઇલેક્ટ્રિસિટી જોઈને નોર્મલ જે ફ્યુલ કે એ બધું જોઈએ એક્સ્ટ્રા લેબર તો જે પ્રમાણે પ્રોડક્શન વધારીએ એ પ્રમાણે આપણને વધારે ઇલેક્ટ્રિસિટી જોઈશે એક્સ્ટ્રા લેબર્સ જોઈશે બરાબર તે બધા કહેવાય છે કે પ્રોડક્શન સાથે ચેન્જ થાય છે અને એના પર જે બી એક્સપેન્ડિચર લાગે છે તેને વેરીએબલ કોસ્ટ કહેવાય છે ઓન ધી અધર હેન્ડ મશીનરી બિલ્ડિંગ ઓફ ફેક્ટરી એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કે નોટ બી ચેન્જ ઇન શોર્ટ પિરિયડ ઓફ ટાઈમ ધેર ફોર આર નોન ઇઝ ધ ફિક્સડ ફૅક્ટર ઓફ પ્રોડક્શન એન્ડ કોસ્ટ ઓફ સચ ફેક્ટર ઇઝ નોન એઝ ધી ફિક્સ કોસ્ટ ઓફ પ્રોડક્શન અમુક પર જે કોસ્ટ લાગે છે તે શોર્ટ ટર્મમાં બી ચેન્જ થતા નથી બરાબર એવા આપણે કોઈ બી નવી વસ્તુ આપણે ચાલુ કરીએ બરાબર કોઈ બી નવું પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું હોય નવી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવાનું હોય તો સ્ટાર્ટિંગમાં તો પ્રોડક્શન થાય કે નહીં થાય ઓછું થાય વધારે થાય જેટલું થાય એટલું બટ અમુક કોસ્ટ છે તે કહેવાય છે ફિક્સ થવાના થવાના ને થવાના જ તો તેને શું કહેવાશે ફિક્સ કોસ્ટ ઓફ પ્રોડક્શન કહેવાશે બરાબર હવે તમને એની અંદર એ આજે આપણે આગળ જોવાના છે ત્યારે આ બધો કોન્સેપ્ટ ડિટેલમાં જોશું આગળ છે શોર્ટ ટર્મ કોસ્ટ અ શોર્ટ ટર્મ ઇઝ અ સચ અ પીરિયડ ઇન વિચ પ્રોડ્યુસર કેન નોટ ચેન્જ ધી સાઇઝ ઓફ અ ફર્મ બટ કેન ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન બાય ધ યુઝ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન કેપેસિટી એટલે કે કંઈ શોર્ટ ટર્મ એટલે કંઈ નવી કંપની એસ્ટાબ્લિશ કરી ને અચાનક જ કંઈ કે એની સાઇઝ વધારી નથી દેતી શું કરશે પ્રોડક્શન હન્ડ્રેડ યુનિટ કરે જેની જગ્યાએ ટુ હંડ્રેડ યુનિટ કરશે થ્રી હંડ્રેડ યુનિટ કરશે બટ એની જે સાઇઝ છે બરાબર તે નથી એ વધારતી શોર્ટ ટર્મ ઇઝ સચ અ ટાઈમ પીરિયડ ઇન વી સર્ટન ફેક્ટર ઓફ પ્રોડક્શન આર ફિક્સ ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ હેવી મશીનરી બિલ્ડિંગ ઓફ અ ફેક્ટરી એડ એક્સ્ટ્રા વિથ ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીસ ઓફ ધ વેરીએબલ ફેક્ટર્સ લાઈક રો મટીરિયલ મટીરિયલ સ્પેલિંગ ખોટી છે જોઈ લેજો લેબર ઇલેક્ટ્રિસિટી એડ એક્સ્ટ્રા પ્રોડક્શન કેન બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એ આગળ આપણે જોવાના જ છે બધું પણ શોર્ટ ટર્મ એટલું યાદ રાખજો કે કંપની જે ફેક્ટરી છે જે પોતાની સાઈઝ નથી ચેન્જ કરતી ખાલી પ્રોડક્શન કેપેસિટી ચેન્જ કરે છે લોંગ ટર્મ લોંગ ટર્મ પિરિયડ ઇઝ અ પીરિયડ ઇન વિચ પ્રોડ્યુસર કેન ચેન્જ ઓલ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન સો ઇન ધીસ પીરિયડ ઓલ ધી ફેક્ટર ફેક્ટર ઓફ પ્રોડક્શન આર વેરીએબલ ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ હેવી મશીનરી બિલ્ડિંગ ઓફ અ ફેક્ટરી એટસેક્સટ્રા બાય ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝિંગ This factor of production, production can be increased or decreased in long term. Producer can change the size of a firm, and doing so, he can change the total production to a large extent in a long term. ફોર્મ ઇન્ક્રીઝ ધી સાઇઝ ઓફ પ્રોડક્ટ સાઇઝ ઓફ ધી ફોર્મ બાય ન્યૂ એન્ડ મોડન ટેકનોલોજી દેટ મીન્સ કે લોંગ ટર્મમાં એ પોતાની આખી પ્રોડક્શન ટેકનિક ટેકનિક ચેન્જ કરી શકે છે આખી પોતાની સાઇઝ ચેન્જ કરી શકે છે એની ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકે છે બટ લોંગ ટર્મમાં બધા કોસ્ટ કેવા થઈ જશે વેરીએબલ થઈ જશે બરાબર કેવા થઈ જશે વેરીએબલ સો યાદ રાખજો કે પ્રોડક્શનને ટાઈમ અકોર્ડિંગલી ટુ ટાઈપમાં ડિવાઈડ કરી શકે શોર્ટ એન્ડ લોંગ ક્લિયર હવે જે ક્લાસિફિકેશન ઓફ પ્રોડક્શન કોસ્ટ છે તે તમને આ વન કે ટુ માર્ક્સની અંદરમાં ક્લાસિફિકેશન પૂછાય તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો નોર્મલી વન માર્કમાં પૂછી શકે તો ક્લાસિફિકેશન ઓફ ધી પ્રોડક્શન કોસ્ટ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ શોર્ટ ટર્મમાં ફિક્સ એન્ડ વેરિયેબલ શોર્ટ ટર્મમાં કયા ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ ફિક્સમાં આવશે એવરેજ ફિક્સ કોસ્ટ ને વેરિયબલમાં આવશે એવરેજ વેરિયેબલ કોસ્ટ બરાબર નોર્મલી તમારે શું રાખવાનું છે શોર્ટ ટર્મમાં ફિક્સ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટ આવશે જ્યારે લોંગ રનની અંદરમાં કોઈ બી ડિવિઝન થશે નહીં બિકોઝ લોંગ રનની અંદરમાં બધા કોસ્ટ કેવા બની જશે વેરિયેબલ બની જશે કેવા બની જશે વેરિયેબલ આ વેરિયેબલ કોસ્ટ એટલે શું ત્યાં જ્યારે આપણે આગળ સ્ટડી કરવાના છે આની અંદરમાં ત્યારે આપણે જોશું કે વેરિયેબલ કોસ્ટ એટલે શું અને લોંગ રનમાં કેમ બધા કોસ્ટ વેરિયેબલ બની જાય છે બરાબર ત્યાં આપણે આગળ સ્ટડી કરવાના છે ત્યારે જોશું અત્યારે આપણે ફિક્સ કોસ્ટ સ્ટડી કરવાના છે તો શોર્ટ ટર્મમાં બેટ ડિવાઈડ થશે ફિક્સ ને વેરિયેબલ જ્યારે લોંગ રનની અંદરમાં બધા કોસ્ટ કેવા બની જશે વેરિયેબલ બની જશે બરાબર લોંગ રનની અંદરમાં કોઈ ક્લાસિફિકેશન આવશે નહીં થઈ ગયું ક્લિયર આ ડાયાગ્રામ જોઈએ હવે આપણે વોટ ઇઝ ધી ફિક્સ કોસ્ટ વોટ ઇઝ ધી ફિક્સ કોસ્ટ કોસ્ટ હેવ નો રિલેશન વિથ ધ ક્વોન્ટિટી ઓફ ધી પ્રોડક્શન શું કીધું છે નો રિલેશન વિથ ધી ક્વોન્ટિટી ઓફ ધી પ્રોડક્શન અમુક જે કોસ્ટ છે તેને પ્રોડક્શનની ક્વોન્ટિટી સાથે કોઈ રિલેશન નથી એટલે કે પ્રોડક્શન ઝીરો થાય કે ઇન્ક્રીઝ થાય કે હન્ડ્રેડ યુનિટ છે એની જગ્યાએ ટુ હંડ્રેડ યુનિટ થાય કે હન્ડ્રેડ યુનિટની જગ્યાએ ફિફ્ટી યુનિટ થાય એની સાથે કોઈ રિલેશન નથી એવા જે કોસ્ટ છે તે દરેક વખતે કેવા રહી છે ફિક્સ રહે છે લાઈક ઝીરો ઝીરો યુનિટ વખતે બી એ કોસ્ટ હન્ડ્રેડ રૂપીઝનો થાય છે હન્ડ્રેડ યુનિટ વખતી બી હંડ્રેડ યુનિટ હંડ્રેડ રૂપીસ જ થાય છે ટુ હંડ્રેડ વખતે બી હંડ્રેડ રૂપિસ જ થાય છે થ્રી હંડ્રેડ વખતે બી હંડ્રેડ રૂપીઝ જ થાય છે એટલે અમુક કોસ્ટ એવા છે કે પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય કોઈ ફરક નહીં પડે એ કેવા રહે છે સેમ ફિક્સ રહે છે થવાના જ છે બરાબર તો તેને શું કહેવામાં આવે છે ફિક્સ્ડ કોસ્ટ કહેવામાં આવે છે ફિક્સ કોસ્ટ કેવા નામ જ છે ફિક્સ કોસ્ટ થવાના જ છે એક્ઝામ્પલ આપું આપણે નવું પ્રોડક્શન કરવાનું છે બરાબર આપણે ફેક્ટરી લીધી રેન્ટ પર લીધી હવે એ લોકો એમ તો નહીં કહે કે તમારું થાઉઝન્ડ યુનિટ પ્રોડક્શન થાય તો જ તમે રેન્ટ આપજો નહીં તો નહીં આપતા આપણે ફેક્ટરી રેન્ટ પર લીધી એટલે આપણે એ મંથથી આપણે એનું રેન્ટ આપવાનું ચાલુ કરી દેવાનું ભલે આપણું પ્રોડક્શન થાય કે નહીં થાય એની સાથે કોઈ લાગે વળગેની એને બરાબર તો ફેક્ટરી રેન્ટ કેવું છે ફિક્સ કોસ્ટ છે આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાના તો આપણે અમુક એમ્પ્લોય લઈએ બરાબર પર્મનન્ટ એમ્પ્લોય લઈએ તો એ લોકો બી આપણે એ લોકોને બી એ કંડિશન પર તો નહીં લઈએ ને કે મારે આટલા યુનિટ સેલ થાય તો જ હું તને સેલેરી આપીશ અમુક સેલેરી જે એડમિન એડમિન સ્ટાફ છે કે જે બી આપણે એમ્પ્લોય અકાઉન્ટ છે મેનેજર્સ છે કે જે બી જેને બી આપણે લઈએ તેને સેલરી અમુક આપવાની તો આપવાની જ છે ભલે પ્રોડક્શન થાય કે નહીં થાય એની સાથે કોઈ લાગે વળગે નહીં બરાબર તે બી કેવા છે ફિક્સ કોસ્ટ છે બરાબર આફ્ટર ધેટ આપણે લોન લીધી હોય તો બેંકવાળા બી એમ તો નહીં કહે કે તમારું પ્રોડક્શન થાય તો જ તમે આટલા યુનિટ પ્રોડક્શન થાય તો જ તમે અમને ઇન્ટરેસ્ટ આપજો પાછું તે ઇન્ટરેસ્ટ બી કેવું થઈ ગયું ફિક્સ કોસ્ટ થઈ ગયું આપણે પ્રોડક્શન થાય નહીં થાય આપણે ઇન્ટરેસ્ટ તો પે કરવું જ પડે બરાબર તો અમુક કોસ્ટ કેવા છે ફિક્સ કોસ્ટ છે કે જે થવાના છે થવાના છે ને થવાના જ છે આપણા ઘરમાં વાત કરીએ તો આપણે અમુક ઇલેક્ટ્રિસિટી ચાર્જ થાય દર મહિને અલગ અલગ થાય પણ થતી તો છે આપણો ખાવાનો ખર્ચો ઇલેક્ટ્રિસિટી દર મહિને થાય થાય ને થાય જ છે પેટ્રોલનો ખર્ચો બેસ્ટ એક્ઝામ્પલ આપણું ઇન્ટરનેટ રિચાર્જ અત્યારે બરાબર ત્રણ મહિનાનો પંચસો પંચાવનનું કે છસો રૂપિયાનું આપણે કરાવી જ દઈએ છીએ બરાબર કેવો છે ફિક્સ કોસ્ટ છે રાઈટ તો એ ટાઈપનો અમુક જે કોસ્ટ છે કે જે દર જે પ્રોડક્શન વધે ઘટેની એની સાથે કોઈ લાગે વળગે નહીં પણ એવા કોસ્ટ થવાના છે થવાના છે થવાના જ છે તો તેને કેવો કહેવાય છે ફિક્સ કોસ્ટ કહેવાય છે કેવો કોસ્ટ કહેવાય છે ફિક્સ કોસ્ટ કહેવામાં આવે છે ક્લિયર થઈ ગયું એનું બીજું નામ છે ઓવરહેડ કોસ્ટ નામ છે ઓવરહેડ કોસ્ટ બરાબર ફિક્સ કોસ્ટનું બીજું નામ છે ઓવરહેડ કોસ્ટ એક્ઝામ્પલથી સમજીએ આપણે ડાયગ્રામની મદદથી આપણે ટેબલ જોઈ લઈએ યુનિટ ઓફ પ્રોડક્શન ઝીરો ટેન ટ્વેન્ટી થર્ટી ફોર્ટી 50 ફિક્સ કોસ્ટ દર વખતે કેટલો છે હન્ડ્રેડ રૂપીસ જ છે જો ઝીરો એ બી હન્ડ્રેડ રૂપીસ ટેન એ બી હંડ્રેડ ટ્વેન્ટી બી હંડ્રેડ થર્ટી બી હન્ડ્રેડ ફોર્ટી બી એન્ડ બી હંડ્રેડ વખતે ફિક્સ કોસ્ટ કેટલો રહ્યો છે હંડ્રેડ રૂપીસ રહ્યો છે બરાબર ત્યાં શું થઈ ગયું એક્ઝામ્પલ ઓફ ધી ફિક્સ કોસ્ટ જોઈએ આપણે ડાયગ્રામથી એક્સ પર તમને આઉટપુટ અથવા તો પ્રોડક્શન બતાવ્યું છે અહીંયા તમે પ્રોડક્શન બી લખી શકો છો વાય પર તમને શું બતાવ્યું છે ફિક્સ કોસ્ટ બરાબર ટેન ટ્વેન્ટી થર્ટી ફોર્ટી ફિફ્ટી ટ્વેન્ટી ફોર્ટી સિક્સટી એટી એન હંડ્રેડ જો ઝીરો એ હન્ડ્રેડ છે ટેન એ 20 ટ્વેન્ટી 30 થર્ટી હન્ડ્રેડ ફોર્ટી હન્ડ્રેડ ફિફ્ટી હન્ડ્રેડ પોઈન્ટ આપી દેલા છે એ ઈ આ જે છે તેને શું કહેવાશે ટોટલ ફિક્સ કોસ્ટ કઉ શું થશે ટોટલ ફિક્સ કોસ્ટ કઉ થશે ક્લિયર થઈ ગયું તો આ આપણો ફિક્સ કોસ્ટ કે પ્રોડક્ટ્સ આપણો ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય ઝીરો થાય જે બી થાય તે એ કોસ્ટ અમુક થવાના થવાના ને થવાના જ નામમાં જ કહે છે એટલે એને શું કહેવાશે ફિક્સ કોસ્ટ તમને બીજી એક વાત કહું અત્યારે એક્ઝામમાં ઘણા એ જોયું કે ડાયગ્રામનું એક્સપ્લેનેશન લખ્યું નહીં હતું અને એના મેં હાફ માર્ક કટ કરેલા પણ છે બરાબર ડાયગ્રામનું તમારે નીચેના અનુ તમારા વર્ડમાં એક્સપ્લેનેશન લખવું જરૂરી છે રાઈટ લાઈક એક્સ એક્સિસ રિપ્રેઝન્ટ આઉટપુટ અથવા દ પ્રોડક્શન વાય એક્સિસ રિપ્રેઝેન્ટ ફિક્સ કોસ્ટ એટ ધ ઝીરો એટ ધ સ્ટાર્ટિંગ ઝીરો યુનિટ ઓફ પ્રોડક્શન ધ ફિક્સ કોસ્ટ ઇઝ હંડ્રેડ રૂપીઝ એટ ધ ઇફ ધ પ્રોડક્શન ઇઝ ઇન્ક્રીઝિંગ ટુ ટેન યુનિટ ફિક્સ કોસ્ટ રિમેન ધી સેમ ધેટ ઇઝ હન્ડ્રેડ રૂપીઝ ઇફ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ટુ ફિફ્ટી રૂપીઝ ધ ફિક્સ કોસ્ટ વિલ રિમેન ધ કોસ્ટ વિ રિમેન્સ સેમ ધેટ ઇઝ હન્ડ્રેડ રૂપીસ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ ધી ફિક્સ કોસ્ટ ક્લિયર થઈ ગયું સો આઈ હોપ શું કે તમને ફિક્સ કોસ્ટનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે નેક્સ્ટ વિડીયોમાં આપણે વેરિયેબલ કોસ્ટ જોઈશું એટલે તમને જે બી કન્ફ્યુઝન હોય બરાબર ફિક્સ ને વેરિયબલ વચ્ચેનો જે તમારો જે ડાઉટ એક્ઝેક્ટલી તમારો ક્લિયર થઈ જશે ઓકે કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો વિડિયો બે વખત જોઈ લેજો થેન્ક યુ